નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર. આજનો જે આપણો મુદ્દો છે, ગરીબીની વ્યાખ્યા અને ગરીબીના નિર્દેશકો. તો મિત્રો, આ જે ટોપિક છે એમના ઉપર પ્રકાશ પડતા પહેલા આપણે એક નાનકડા ઉદાહરણ ઉપર જઈ કે ખરેખર ગરીબ કોને કહેવાય. તો એક કેન્યા જે દેશ છે એમનું આપણે ઉદાહરણ લઈ, તો ત્યાં કોઈના ઘરે આપણે જઈએ તો એક કેન્યાનો નાગરિક છે જે ઘરની બહાર ઊભો હોય છે, તે કોઈ વ્યક્તિને કહે છે કે ગરીબીની વ્યાખ્યા સમજવા માટે તમારે શું કરવું છે. તો એમ કહે છે કે તમે મારા દરવાજાની પરિસ્થિતિથી જ વાકેફ થઈ ગયા છો. ઘરની અંદર જતા પહેલા મારા જે ફાટેલા કપડાં જોશો, મકાનની અંદર રહેલા જે દિવાલોના બાકોરા જોશો, સાઈડમાં પડેલા જે વાસણો છે તેમાં પડેલા ગોબાઓને નિરીક્ષણ કરશો, તે ઉપરાંત જુદી જુદી વસ્તુઓ જે ઘરના ચાર દિવાલોની સાથે જોડાયેલી છે તેને જોશો, તો તમને ગરીબી શું છે એના વિશે ખબર પડી જશે. મિત્રો, એક ખરેખર કંપાવનારી આવી ઘટનાઓ જે અલ્પ વિકસિત દેશો છે જ્યાં ગરીબીનું ખૂબ જ મોટું પ્રમાણ છે, ત્યાં આવા ઉદાહરણો આપણને ચોક્કસ મળી રહે. ને ત્યારે આપણે એમ કહી શકીએ કે ગરીબીને શોધવા માટે ક્યાંય જ જવાની જરૂર નથી. તો આ રીતના આપણી પાસે એક નાનકડા ઉદાહરણની સાથેથી જ આપણે અંદર જઈએ તો આજના જે મુદ્દામાં આપણે ગરીબીની વ્યાખ્યાની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલો જ મુદ્દો છે કે રેખાને ગરીબીનો માપદંડ કે ગરીબીને માપવાનું બેરોમીટર કહેવાય છે. તો અહીંયા ગરીબીની રેખા એટલે શું, તો એના વિશે આપણને આ એક નાનકડી માહિતી પ્રાપ્ત થાય છે કે ગરીબી રેખાને તેનો માપદંડ અથવા તો ગરીબી માપવાનું બેરોમીટર કહેવામાં આવે છે. આ પહેલી એક નાનકડી એની રજૂઆત. બીજું કહે છે કે આ ગરીબી રેખાનો ખ્યાલ છે એ કોના તરફથી આપણને પ્રાપ્ત થયેલો હશે. તો થોડુંક આપણે એની વિસ્તારથી વાત કરીએ તો સૌ પ્રથમ આપણે કહીએ કે WHO ના પ્રથમ ડિરેક્ટર નામ શું હતું, લોઇડ ઓરે. આ જે WHO ના પ્રથમ ડિરેક્ટર હતા લોઇડ ઓરે, એણે ઈસવીસન 1945માં બીજા વિશ્વયુદ્ધના સમયની વાત છે કે તે સમયે ભૂખમરાની રેખાનો તેણે ખ્યાલ રજૂ કર્યો કે સમાજમાં, કોઈ વર્ગમાં, કોઈ દેશમાં ભૂખમરો હોઈ શકે છે. તેને લઈને સૌ પ્રથમ એમનો ખ્યાલ છે એ રજૂ કરવામાં આવેલો હતો. અને આ જે ખ્યાલ, ભૂખમરાનો ખ્યાલ છે, રજૂ થયો તેના પરથી જ ગરીબીનો જે ખ્યાલ છે એ વિકસાવવામાં આવ્યો. તો મિત્રો, આ એક ખૂબ મહત્વનો મુદ્દો કે ગરીબી રેખાનો જે ખ્યાલ છે ક્યાંથી ડેવલપ થયેલો છે, તો કે ભૂખમરાનો ખ્યાલ. ભૂખમરાનો ખ્યાલ છે સૌ પ્રથમ કોણે આપ્યો, તો એના ઉપર પણ આપણે ગયા. લોઇડ ઓરે જે છે એણે ઈસવીસન 1945માં રજૂ કર્યો. તો આ સૌ પ્રથમ ગરીબી રેખાનો ખ્યાલ ક્યાંથી આવ્યો, કેવી રીતના ડેવલપ થયો તેના ઉપરની એક નાનકડી ચર્ચા. આ જે ગરીબીનો ખ્યાલ છે તેમાં કઈ વસ્તુઓ છે એનું નિરીક્ષણ કરવામાં આવેલું છે, તો કે પ્રાથમિક જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે તેની પણ પ્રાપ્તિ અને અપ્રાપ્તિ સાથે સંકળાયેલો છે. પહેલા ટોપિકમાં આપણે ચર્ચા કરી હતી કે અર્થતંત્રમાં બે જુદા જુદા વર્ગ છે. એક એવો વર્ગ છે જે પોતાની જરૂરિયાત સંતોષી શકે છે, અને એક એવો વર્ગ છે જે પોતાની જરૂરિયાતો છે એ સંતોષવામાં નિષ્ફળ રહે છે. એટલા માટે અહીંયા શબ્દ આપ્યો છે પ્રાપ્તિ અને અપ્રાપ્તિ. અહીંયા એકને ગરીબ કહેવાય છે, એકને બિનગરીબ કહેવાય છે. તો આ બંને મુદ્દાઓ છે એ આ ખ્યાલની સાથે જે સંકળાયેલા છે. અને આ માસ્લોનો જે સિદ્ધાંત હતો એ માસ્લોના સિદ્ધાંત મુજબ જાય કે વ્યક્તિની સૌ પ્રથમ જે બેઝિક જરૂરિયાત છે, રોટી, કપડાં ઓર મકાન, અહીંયા એ જ મુદ્દાઓની સાથે આપણે ગયા છે. ત્યાર પછી છે શિક્ષણની જરૂરિયાત, ત્યાર પછી છે સ્વાસ્થ્યની જરૂરિયાત. આ જે ગરીબ અને બિન ગરીબ મુદ્દાઓ સાથે આપણે જઈએ ત્યારે આ પાંચ મુદ્દાનો કોન્સેપ્ટ છે એ જ વસ્તુ મહત્વની પુરવાર થાય છે કે કોને આ પાંચ વસ્તુ પ્રાપ્ત થાય છે અને કોને આ પ્રાપ્ત નથી થતી. જેમને પણ આ વસ્તુ પ્રાપ્ત ન થાય તેને આપણે ગરીબ ગણી શકીએ છીએ. તો આ મુદ્દા સુધી આપણે આવી ગયા. હવે જે વ્યાખ્યાનો એક નાનકડો કૌંસ જોઈએ કે જે વ્યક્તિ પોતાની મર્યાદિત આવક વડે પ્રાથમિક જરૂરિયાતની જે વસ્તુઓ છે એ પણ પૂરતા પ્રમાણમાં ખરીદવા અશક્તિમાન છે તેને ગરીબ કહેવાય છે. આપણને ક્યારેક પ્રશ્ન થાય કે સાહેબ, સમાજમાં આ વર્ગ ખરેખર હોઈ શકે? બધા જેવા લોકો ન હોય કે એની જરૂરિયાત મુજબ એ કમાઈ લેતા હશે? નહીં મિત્રો, આ પ્રશ્નની સાથે હંમેશા આપણે ઝઝૂમવું પડે છે કે સમાજનો મોટો વર્ગ છે જેનો સાચો ક્યારેક ખ્યાલ પણ આપણા સુધી નથી આવતો.
અને આ જે વર્ગ છે એ ખરેખર પોતાની જે જરૂરિયાત છે એ પૂરી કરવા માટે પણ શક્તિમાન નથી હોતો, એટલા માટે જ અહીંયા કહેવાય છે કે અશક્તિમાન છે, તેથી જ આ વર્ગને ગરીબ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ભારતમાં ગરીબીના જે જુદા જુદા નિર્દેશકો છે એની વાત કરીએ. હવે આપણને એમ થાય કે સાહેબ નિર્દેશકો છે એ શું કામ હોય છે, નિર્દેશકો એ શું ખ્યાલને વ્યક્ત કરવા માટે પ્રેરાયા હોય છે, તો હવે એના ઉપર આપણે થોડુંક ફોકસ કરીએ કે ભારતમાં જે ગરીબી માપવાના નિર્દેશકો છે એ કઈ રીતના કામ કરે છે. તો એ લખ્યું છે કે આપણે જ્યારે પણ અર્થતંત્રમાં શોધવાનો પ્રયત્ન કરીએ છીએ ને ખરેખર આપણને મળી જાય છે કે ભાઈ આ ગરીબ છે, વ્યક્તિ સાથે એ સમાજ સાથે એ અર્થતંત્ર સાથે જોડાયેલો વ્યક્તિ છે ને આપણે કહી શકીએ છીએ કે આ ગરીબ છે, પછી એ ગરીબીને આપણે નાબૂદ કરવા માટે કંઈક ઉપાયો હાથ ધરીએ છીએ કે આ વ્યક્તિ ગરીબ શું કામ ન રહી શકે. જેમ કે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ તો ડૉક્ટર આપણે સૌ પ્રથમ પૂછશે કે તમને શું થાય છે, પછી એ નિરીક્ષણ કરશે, આપણા રિપોર્ટ કરશે, એટલે કોઈ ચોક્કસ બીમારી કહેશે કે તમને તાવ આવે છે, શરદી છે, ઉધરસ છે. ત્યાર પછીનું ત્રીજું સ્ટેપ હશે કે એમના ઉપર એની દવાઓનું સંશોધન કરવું, એની બીમારીને દૂર કરવી. તો ડૉક્ટરનું આ રીતનું જેમ કામ છે તેમ આ નિર્દેશકોનું પણ કંઈક આવું જ કામ છે ગરીબી માપવાની બાબતમાં. જે આપણે હવે જોઈએ કઈ રીતનું કામ એ જે છે એ ગરીબીની બાબતમાં નિર્દેશકો કામ કરતા હશે. તો અહીં આપેલું છે કે ગરીબી દૂર કરવા માટે તેના જે ઉપાયો છે એ હાથ ધરવામાં પણ તે પહેલા તેને ઓળખવા માટે ચોક્કસ નિર્દેશકોનો સહારો લેવામાં આવે છે. જોયું ને મિત્રો, આપણે કીધું કે ભાઈ ગરીબી દૂર કરવા માટેના જે પગલાઓ હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ તે પહેલા તે ગરીબીને આપણે જોવી તો પડશે ને, તો એ જોવા માટે જ એ કીધું છે કે ચોક્કસ નિર્દેશકોનો સહારો લેવો પડશે. આ આર્થિક જે નિર્દેશકો છે એ ગરીબી માપવાનું બેરોમીટર છે. જોયું મિત્રો, આ નિર્દેશકોની જે કંઈ આપણે રચનાની વાત કરીએ છીએ તે ગરીબી માપવાનું સાચું બેરોમીટર છે. તો અહીંયા હવે આપણે જે ગરીબીના જુદા જુદા નિર્દેશકો છે એની આપણે વાત કરશું. કયા કયા છે મુદ્દો આપણો હવે એ જ આવી ગયો. ભારતમાં ગરીબીના જે નિર્દેશકો છે એમાં સૌથી પહેલો મુદ્દો આવે છે નીચી માથાદીઠ આવક. તે હંમેશા ભારત સાથે આ એક સંકળાયેલો મુદ્દો છે. જ્યારે પણ આપણે જે પણ સમયને ઉપાડીને જોશું તો આપણી આવક છે વિશ્વના દેશો કરતાં ઓછી જશે. એક દ્રષ્ટિએ આપણને જોતા એવું લાગે કે દેશની ખરેખર તો આવક વધેલી છે. જુદા જુદા સમયને લઈને જ્યારે ચર્ચા કરીએ તો અહીં આપણે આપ્યું છે શુદ્ધ માથાદીઠ આવકને ધ્યાનમાં લઈને. હા, શુદ્ધને આપણે પાયાનું વર્ષ કહે છે. જ્યારે પણ માથાદીઠ આવક શોધીએ છીએ ત્યારે એક ચાલુ કિંમત હોય અને એક પાયાનું વર્ષ હોય છે, ચોક્કસ વર્ષને લઈને જ આપણે એની ગણતરી કરતા હોય છે. તો અહીંયા શુદ્ધ માથાદીઠ આવક જે પાયાના વર્ષને અનુસંધાનમાં જ ગણતરી કરવામાં આવેલી હશે. તો સૌથી પહેલું 1951માં જઈએ ભારતની માથાદીઠ આવકની બાબતમાં તો કેટલી હતી, 7,114 રૂપિયા જે છે એ 1951માં શુદ્ધ માથાદીઠ આવક મુજબ જે છે એ આપણને આંકડા મળી રહે છે. સમય જતા 1990માં 14,330 જોવા મળે છે. 2012ની અંદર 65,538 જે છે આટલી રકમ આપણને માથાદીઠ આવક છે એ જોવા મળે છે. અને છેલ્લે 2017 મુજબનો હિસાબ છે જેમાં 86,660 આવક છે. તમે પણ કહેશો કે સાહેબ જેમ જેમ સમય ગયો છે તેમ તેમ લોકોની આવક છે એ સતત વધી છે. આ 67 વર્ષના અભ્યાસથી આપણને લાગે કે ક્યાં 7,000 હતા ને ક્યાં 86,000 હતા, પરંતુ આવકનો જે મોટો ભાગ છે એ કોઈ અમુક લોકોના જ ભાગે છે એ વયોગ્ય છે. એના માટે જે છે એ કહી શકાય કે ગરીબીનું પ્રમાણ છે એ ખૂબ વધેલું છે, કારણ કે સમાન વેચણી ન થાય આગળના ટોપિકમાં પણ જોશું ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાવાની છે. તો આપણે એમ ન કહી શકીએ કે આપણી આવક વધી છે કે ગરીબી દૂર થઈ, એવું ક્યારેય શક્ય બન્યું નથી. જેમ જેમ સમય ગયો છે તેમ તેમ ગરીબીનું પ્રમાણ ઉલટાનું વધતું ગયું છે. તો પહેલો પોઈન્ટ આપણી પાસે આવી ગયો છે નીચી માથાદીઠ આવકને લઈને. બીજો મુદ્દો છે કે મંદ આર્થિક વિકાસ. ભારતના જીડીપી ગ્રોથને લઈને હંમેશા અસમંજસ હોય છે. આપણે આઝાદીના 50 વર્ષ સુધીની અંદર જોઈએ આપણી રૂપરેખા તો ક્યારેય આપણા જીડીપીના જે ડેટા હતા એ 3-4% અથવા મેક્સિમમ 5-6%. 1991ના સુધારા પછી થોડોક એવો જે છે એ વધારો આપણને જોવા મળે છે, પરંતુ એ આર્થિક જે વિકાસ છે એની પરિસ્થિતિ ખરેખર જોઈએ તો આપણને થોડાક એના નકારાત્મક પહેલું પણ સામે આવી શકે છે.
જેમ કે આઝાદીના 50 વર્ષ સુધી વિકાસ જે છે 3-4% જ આપણને રેશમાં જોવા મળ્યો, જ્યારે ભારતનો જે વસ્તી વૃદ્ધિ દર છે એ હંમેશા 1.5-2% સુધી રહ્યો છે। તો હવે તમે આ બંને જો આંકડા બાદ કરો એકબીજાથી તો થોડોક જ જે છે એ ફેરફાર આપણને જોવા મળે છે, જેનાથી કહી શકીએ છીએ કે દેશ જે સીમા સુધી પહોંચ્યો છે વિકાસની ત્યાં સુધી એને હરણફાળ નથી ભળી શક્યો। કારણ કે એ જ્યારે જ્યારે પણ આગળ વધવા માટે આર્થિક વિકાસ કરવા માટે પ્રયત્નશીલ રહ્યો ત્યારે ત્યારે એને પ્રશ્ન શું નડ્યો, દેશનો વસ્તી વૃદ્ધિ દરને લઈને। તો અહીંયા આપણે મંદ આર્થિક વિકાસ વસ્તી વૃદ્ધિ દર સાથે જોડીને જ એના આપણે આંકડાઓ છે દર્શાવી શકીએ છીએ। ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે કુદરતી સંપત્તિનો અલ્પ ઉપયોગ। આપણે જે પહેલા ટોપિકની વાત કરી હતી કે ધનિક ભારતમાં ગરીબ વસે છે, એ જ મુદ્દાને લઈને આપણે ફરી પાછા અહીંયા ભણીએ કે કુદરતી સંપત્તિનો અલ્પ ઉપયોગ શું કામ કરીએ છીએ। આમ તો ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ છીએ, પરંતુ આપણા મુદ્દા મુજબ આપણે એક બે નાના નાના ઉદાહરણો લેવાનો પ્રયત્ન કર્યો છે। તો સૌથી પહેલી કુદરતી સંપત્તિમાં આપણે સીધી જમીન ઉપર વાત કરી કે ભારતમાં કુલ જે જમીન છે એ 30,061 કરોડ હેક્ટર જમીન છે। આ કુલ જમીન છે ભારતની, આખા જ દેશની જમીનની ચર્ચા કરીએ એ આટલી છે। તો આ જમીન વિસ્તાર છે એમાં આપણે ખેતીની જમીન સાથે એને જોડીએ કે ખેતીમાં આ કેટલું છે, તો કે 14.12 કરોડ હેક્ટર જમીનનો આપણે ઉપયોગ કરીએ છીએ। બાકીની બધી જ જમીન છે એમ જ પડેલી રહે છે, એટલે કે કુલ જમીનનો માત્ર 46% જ ઉપયોગ છે ભારત દેશમાં કરવામાં આવે છે। તો આ આપણી એક મોટામાં મોટી મર્યાદા કહેવાય કે બધી જે જમીન છે એના ઉપર આપણે ઉપલબ્ધ જે છે એ સંસાધનોનો ઉપયોગ કરીને ઉત્પાદન નથી કરી શકતા, એ પહેલો મુદ્દો। બીજો છે કે ભારતમાં જે વરસાદ છે એ હંમેશા અનિયમિતપણે રહેલો છે, એ આપણે બધા વાકેફ છે, પરંતુ એટલો પણ અનિયમિત નથી કે આપણા માટે હંમેશા એ દુષ્કાળ જ સાબિત થાય। એ પહેલાંની સ્થિતિ હતી, આજે નહેરો, બંધ, તળાવો, નદીઓ બંધાતા ગયા, તેમ તેમ ડેવલપ થતું ગયું, પરંતુ હાલમાં પણ હજી એક મોટી મર્યાદા છે। મર્યાદા શું છે, તો કે ભારતની જે નદીઓ છે, મોટી નદીઓ હોય, નાની નદીઓ હોય, બધી જ નદીઓ છે, તેમાં વાર્ષિક 13,560 લાખ હેક્ટર જે પાણી એ દરિયામાં વહી જાય છે। વિચારો મિત્રો, આટલું પાણી જો આમાંથી આપણે 50% પણ જો કદાચ સંગ્રહ કરી શકીએ ને, તો આ બાકીની જેટલી જમીન છે એમને પડેલી રહેલી છે, બંજર જમીન છે, તેના ઉપર પણ આપણે કંઈક ઉત્પાદન કરી શકીએ અને તે જમીનનો પણ લાભ લઈ શકીએ। પણ આપણે લઈ નથી શકતા, કારણ કે એ ઉપયોગ છે એ પૂરો નથી થઈ શકતો, તેથી પાણી પણ વહ્યું જાય છે અને એ આપણી એક મર્યાદા છે જે ગરીબી સાથેના નિર્દેશકો છે એમાં સંકળાયેલા છે। ત્યાર પછીનો મુદ્દો છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, જે આપણે આગળ મંદ આર્થિક વિકાસમાં પણ લીધું હતું। ફરી પાછો એનો અભ્યાસ કરીએ તો 1951માં આપણો જે વસ્તી વૃદ્ધિ દર હતો 1.26% હતો, જે 2001 સુધી પહોંચતા પહોંચતા હંમેશા સતત આ પરિસ્થિતિમાં જોવા મળ્યો। 1.77% જે છે એ ભારતનો વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે, જે વિકસિત દેશોની જો તુલના કરીએ તો એમાં ખૂબ વધારે છે, અને તેથી જ આપણે કહી શકીએ કે વિશ્વમાં ભારત છે એ વસ્તીની દ્રષ્ટિએ બીજો ક્રમ છે। શું કામ છે, તો કે એની સાથે જોઈએ તો વસ્તી વૃદ્ધિ દર છે એ પણ આપણો વધારે છે। હવે જોઈએ અમુક દેશોમાં વસ્તી વૃદ્ધિ દર, તો યુએસએની અંદર જોઈએ સરેરાશ 1.1 છે, યુકેમાં 0.3 છે, ફ્રાન્સમાં 0.5% છે, જાપાનની જો ચર્ચા કરીએ તો 0.2 છે, એટલે કે બધા જ દેશોની તુલનામાં આપણે જે આ દેશોની તુલના કરીએ છીએ તેમાં ભારતનો વસ્તી વૃદ્ધિ દર છે એ ખૂબ વધારે છે, અને તેના કારણે પણ આપણે આ દેશની અંદર ગરીબીનું પ્રમાણ છે એ જોઈ શકાય છે। ભારતની જો વસ્તીની વાત કરીએ એક દ્રષ્ટિએ, તો 2001માં ભારતની વસ્તી 102 કરોડની નજીક હતી, જે 2020 સુધી, હજી તો આપણે 19નો અહીં આંકડો લીધો, 2020 સુધી જઈએ તો 138 કરોડ જે છે આ વસ્તી થઈ ગઈ છે। તો જે રીતના વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે તેનાથી જે નવા માણસો જોડાશે, નવા લોકો અર્થતંત્રમાં આવશે, એ ગરીબીની સાથે જ આવશે અને ગરીબીનું પ્રમાણ લઈને જ ઉત્પન્ન થશે, તેથી જ ગરીબી છે એ સમયે સમયે વધતી જાય છે, એની પાછળ દેશની વસ્તી છે એ પણ જવાબદાર છે। ત્યાર પછી પાંચમા પોઈન્ટને લઈ આવે નીચું જીવન ધોરણ। એ સ્વાભાવિક છે કે વસ્તી છે એ ખૂબ ચુસ્કે ને ભૂસકે જ્યારે વધતી જોવા મળે અર્થતંત્રમાં, ત્યારે એનો સામનો છે એ જીવન ધોરણ સાથે થવાનો છે। જીવન ધોરણમાં આપણે આપણા જે બેઝિક જરૂરિયાત છે, રોટી, કપડાં, મકાન છે, સ્વાસ્થ્ય છે, આયુષ્ય છે, આરોગ્ય છે, એને આપણે કહી શકીએ,
આ બધી બાબતોની વાત કરીએ તો એ પણ કહી શકીએ કે એનું આપણે સારું પુરવાર નથી કરી શકવાના. તો જીવન ધોરણમાં જઈએ તો સૌથી પહેલા જ 1974 જ્યાં ગરીબી હટાવવાના કાર્યક્રમો દેશમાં અમલ થયા ત્યાં સુધી તો આપણે ગરીબી શબ્દ જે છે એના સુધી પહોંચ્યા જ નહીં. અને 1974 સુધી જ્યારે પણ આપણી આંખ ઉઘડી કે ગરીબી ખરેખર દેશમાં છે તે પછી સતત છે એ ગરીબીનું સ્વરૂપ હંમેશા ઉપર જ આપણને તરફ જોવા મળ્યું છે. અહીંયા થોડાક આંકડા લીધા છે. 1996 મુજબ 29.2% ગરીબી હતી. 2007ની દૃષ્ટિએ જઈએ તો 19.7% ગરીબી જોવા મળે છે, જે 2011 સુધી 21.9% ગરીબી આપણા દેશમાં હતી. તો ગરીબીનું પ્રમાણ છે સતત દેશના અર્થતંત્ર સાથે પ્રશ્નો પૂછતું જ રહ્યું છે અને ગરીબીનું પ્રમાણ હંમેશા વધતું જ ગયું છે. ત્યાર પછી મૂડીરોકાણનો દર છે એ પણ નીચો છે. એ તો આઝાદીથી લઈને અત્યાર સુધી જોઈએ તો ભારતમાં મૂડીરોકાણનું પ્રમાણ છે નીચું છે, વ્યક્તિગત ખાનગી હોય કે સરકારી બાબતમાં હોય. બધાનું જે રોકાણ છે મૂડીરોકાણ એ નીચું રહેલું છે. ભારતમાં જ 2012ના જે ડેટા લીધા છે એના મુજબ 27.5% છે એ મૂડીરોકાણ છે, જે વિકસિત દેશો કરતાં ઘણું બધું ઓછું કહી શકાય. વિકસિત દેશોમાં 30-32% મૂડીરોકાણ છે એ આપણે જોઈ શકાય છે, જે ભારતનું માત્ર 27.5% જ હતું. ત્યાર પછી છે સાતમો મુદ્દો, આર્થિક અસમાનતાઓ. જે આપણે ગરીબ વર્ગ છે એ વધુ ગરીબ થાય છે, ધનિક છે એ વધુ ધનિક થાય છે. હમણાં એક કે બે દિવસ પહેલા જ ડેટા એવો કે 2019 સુધીમાં જો સરેરાશ જોઈએ ને આખા વર્લ્ડની અંદર તો સૌથી વધારે આવક છે, આમાં ધનિકોની જ્યારે આવકની વાત કરીએ એમાં સૌથી પહેલા નંબર ઉપર આવે છે અમેરિકા, જેમની પાસે 24.5% જેટલો હિસ્સો છે એ આવકનો એ દેશમાં છે. આપણે ઘણી વખત એમ કહેતા હોઈએ છીએ કે અમેરિકા વિકસિત શું કામ છે, મહાસત્તા શું કામ છે, તો કે વર્લ્ડનો જે મોટો આવકનો સ્ત્રોત છે અમેરિકા છે. ત્યાર પછી ચીન છે 19%, ત્યાર પછી ઘણા બધા દેશ આવે છે, જાપાન આવે છે, ભારત પણ માત્ર 3.5% હિસ્સા સાથે જ આની અંદર આવકની સાથે એનો સ્ત્રોત ધરાવે છે. તો ઘણી બધી ઓછી આવક કહેવાય અને એ આવકની અસમાનતાના કારણે છે આપણને જુદા જુદા વર્ગ પાસેની આવક છે સામે આવે ને ગરીબીનું પ્રમાણ છે આપણી સામે જોઈ શકાય છે. તો સૌથી પહેલું જ લીધું સાયમન ક્રુઝમન. તો સાયમન જે ક્રુઝનેટ છે એનો અભ્યાસ છે કે ભારતના 20% જે ધનિક લોકો છે એની પાસે કુલ આવકના 55% હિસ્સો છે એ લોકો ધરાવે છે, એની સામે બાકીના 80% વર્ગ પાસે જાઓ તો માત્ર 43% જ હિસ્સો છે. કહેવાય છે આ 2019નો જે આપણે હમણાં જે અહેવાલની વાત કરી કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ અરબોપતિ છે એની સંખ્યા વધે છે, એની સામે ગરીબોની જે સંખ્યા છે એનથી પણ 4 ગણા જેટલી વધારે વધતી જોવા મળે છે. અને આપણે આ આંકડામાં જ અહીંયા જોઈ શકાય છે કે કઈ રીતના અસમાનતા. આપણે તો વર્લ્ડનું જે હતું એ પણ ચિત્ર છે અહીંયા સ્પષ્ટ કર્યું, આ આપણા દેશના ચિત્રની જે વાત છે એ જ આપણે અહીંયા રજૂઆત કરેલી છે. તો મિત્રો, આજના ટોપિકમાં આપણે ગરીબીની વ્યાખ્યા લીધી અને ગરીબીને દર્શાવવા માટેના જે નિર્દેશકો છે એની સંપૂર્ણ ચર્ચા કરી. હવે જ્યારે પણ મળશું ત્યારે એક નવા જ ટોપિકની ચર્ચા કરશું. તો બસ આજે આટલું જ, એ નવા ટોપિક સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.